છોટાઉદેપુરમાં ચોરીના બનાવોને લઈને જિલ્લા પોલીસ વડાએ આપ્યા સૂચન. લોકોએ ચોરોથી ગભરાવાની જરૂર નથી, પોલીસ લોકોની સાથે છે. ચોર વિશે માહિતી મળે તો ગભરાયા વગર પોલીસને જાણ કરો. તમામ જિલ્લાના પોલીસ સ્ટેશન, થાણા, ઇન્ચાર્જને આગેવાનો સાથે મીટિંગ કરવા જણાવ્યું. મધ્યપ્રદેશની બોર્ડર પર કડક બંદોબસ્ત કરવા આપ્યા આદેશ. જ્યાં જરૂર હશે ત્યાં વધુ પોલીસ જવાન અને હોમગાર્ડ જવાનના મૂકવામાં આવશે પોઈન્ટ. લોકોએ જાતે કાયદો હાથમાં ન લે તે માટે જણાવ્યું. મુકેશ પરમાર, નસવાડી. આજે આપ પત્રકાર મિત્રોને બોલાવવાનું કારણ એ છે કે છેલ્લા 7-8 દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં અમારી સામે કેટલીક રજૂઆતો આવી છે કે રાતના સમયમાં ઘરફોડ ચોરી કે વાહન ચોરીના બનાવો ખૂબ વધી રહ્યા છે. અને ગઈકાલે રાત્રે એવું જાણવા મળ્યું છે કે રાત્રે 9-10 વાગ્યાની વચ્ચે જ એક જગ્યા ઉપર કેટલાક ચોરોનું ટોળું 4-5 માણસોનું કોઈ જગ્યા ઉપર ચોરી માટે આવ્યું હશે. પબ્લિક એની પાછળ ગઈ, પોલીસ પણ ગઈ, ટોળું ભાગી ગયું. એટલે આ બધી વાતોને લઈને આજે અમે અમારા છોટાઉદેપુર જિલ્લાને એક સંદેશ આપી રહ્યા છીએ કે સહેજ પણ ગભરાવાની જરૂર નથી. અમે મધ્યપ્રદેશની બોર્ડર ઉપર એકદમ સ્ટ્રીક રીતે કોર્ડન કરવાનું ચાલુ કર્યું છે અને તમારા વિસ્તારમાં તમારા થાણા અધિકારીઓ લોકલ આગેવાનોને મળીને આજે મીટિંગ કરશે. તમારા લોકો તરફથી ફીડબેક લઈને જે જગ્યા ઉપર અમારા નાઇટના જે પોઈન્ટ છે એ વધારવામાં આવશે અને આ જે કૃત્યો કરી રહેલા લોકો છે એને ટૂંક સમયમાં ખૂબ ઝડપથી ઝડપી પાડવામાં આવશે અને એમની સામે સ્ટ્રોંગ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એ લોકોની પાછળ જે વિડીયો છે એ લોકોની પાછળ અમારી ટીમો લાગી છે. ગઈકાલે એક મોબાઈલના દુકાનની ઘરફોડ ચોરી નોંધાઈ છે, તેના પણ વિડીયો મળ્યા છે. એની પાછળ અમારી ટીમો કાર્યરત છે. સાથે સાથે મારી પ્રજાજનોને વિનંતી છે કે પોલીસ, હોમગાર્ડ, GRD, તમામ લોકો, તમામ તંત્ર તમારી સુરક્ષા માટે, તમારી મિલકતની સુરક્ષા માટે કાર્યરત છે. કોઈપણ સંજોગોમાં આવા કોઈ ચોરી સંભ બાબતે તમને કંઈ જાણકારી મળે તો પોલીસને જાણ પર મૂકો. કોઈપણ રીતે કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરો, અન્યથા આપને પણ કાયદાકીય જોગવાઈમાં અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવાનો અને પરેશાન થવાનો વારો આવશે.